ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ પ્રકરણ દસ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પ્રસ્તુત પ્રકરણના લેખક છે વિનોબા ભાવે અને પ્રસ્તુત પ્રકરણનો સાહિત્ય પ્રકાર છે નિબંધ વિનોબા ભાવેનો જન્મ અગિયારમી સપ્ટેમ્બર અઢારસો ના રોજ થયો અને તેઓ પંદરમી નવેમ્બર ઓગણીસો ના રોજ અવસાન પામ્યા હતા વિનાયક નરહરી ભાવે એટલે કે તેઓ વિનોબાને નામે વિખ્યાત થયેલા હતા તેમનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં થયો હતો તેઓ આચાર્યના હુલામણા નામ સાથે પ્રસિદ્ધ હતા ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રેણેતા હતા એટલે વિનોબા ભાવે એ આચાર્ય વિનોબાના નામથી પ્રખ્યાત હતા તેમનું મૂળ નામ વિનાયક હતું તેઓ ગાંધીજીના આધ્યાત્મિક કહેવાતા હતા ગાંધીજીના અનુયાયી હતા અરવિંદ ઘોષના તેમના પર ખૂબ જ પ્રભાવ કરેલો હતો દસ વર્ષની કુંબળી વયે ખૂબ જ નાની ઉંમરે એમણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું વિચાર્યું અને નિશ્ચય કર્યો હતો લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા એમને કરી હતી તેમજ તેમને ભૂદાન ચળવળમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે એટલે કે ભૂદાન ચળવળના તેઓ પ્રેરેતા હતા ગાંધીજીના અનુયાયી હતા એમને આપણી આઝાદીની ચળવળોમાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેમજ ખેડૂતોની જે દયનીય સ્થિતિ જોઈને તેમને ભૂદાન ચળવળ ને પ્રોત્સાહિત કર્યું તેમાં મહત્વનો ભાગ ભજવ્યો અને ભૂદાન ચળવળ એટલે કે ભૂ એટલે કે જમીનનું દાન ઘણા એવા ખેડૂતો હતા જેમને ખેતી કરવા માટે જમીન નહોતી અને એ લોકોનું શોષણ થતું હતું જમીનના માલિકો દ્વારા પણ એમનું શોષણ થતું હતું એટલે આ બાબતને ધ્યાનમાં લઈને ભૂદાન ચળવળની શરૂઆત થઈ અને એ સમયે ઘણી બધી બહુ બધી જમીન એમને મળી હતી કે દાન સ્વરૂપે મળી હતી તો આ ભૂદાન ચળવળના પ્રેરણા પ્રણેતા તરીકે પણ તેઓ પ્રખ્યાત છે જ્યારે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ચળવળ જે કટોકટી હતી રાષ્ટ્રીય કટોકટી વખતે એમને અનુશાસન પર્વ એમને કહ્યું હતું જે કટોકટીના સમયને તેમને અનુશાસન પર્વ કહ્યું હતું માટે તેઓ વિવાદમાં પણ આવ્યા હતા વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા એક મૌલિક ચિંતક હતા અને એક લેખક પણ હતા ઘણા ખરા વિષયોમાં એક ગહન ચિંતન કરતા હતા અને ખૂબ જ બહોળું જ્ઞાન પણ તેઓ ધરાવતા હતા અત્યારે એમની કૃતિ આપણા અભ્યાસમાં છે એ પણ આપણા માટે ગૌરવની બાબત છે કે આપણે એમની કૃતિને આપણે ભણી રહ્યા છીએ તો વિનોબા ભાવે એ ગાંધીજીના અનુયાયી અને બુદાન ચળવળના પ્રેતા હતા તેઓ મૌલિક અને લેખક હતા તેમણે ભગવદ્ મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો ગીતા પ્રવચનો એટલે કે ભારતની તમામ ભાષામાં અનુવાદિત કરેલા છે વિચાર પોથી સ્થિત પ્રજ્ઞ દર્શન મધુકર ક્રાંતિ દર્શન સ્વરાજ્ય શાસ્ત્ર ભૂદાન ગંગા ભાગ એકથી થી દસ તેમના મહત્વના પુસ્તકો છે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે ભારત દેશનો વિચાર વૈભવ અદભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા પણ સ્પષ્ટ કરી છે એટલે કે પ્રસ્તુત પાઠમાં વિનોબા ભાવે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે તેના પર ધ્યાન દોર્યું છે અને પ્રકૃતિ સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે અને વિકૃતિનો અસ્વીકાર કરવાનું કહ્યું છે કે જે કોઈ બી બાબતો છે જે સહજ નથી આપણી ખોટી આદતોને કારણે એ વિસ્તરે છે તો એ બાબતો એ વિકૃતિઓનો આપણે અસ્વીકાર કરવાનો છે અને પ્રકૃતિ જે સહજ સ્વભાવ છે જે દરેકમાં સહજ રીતે હોય છે એ પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ કરી છે બહુ સરસ ભાષામાં બહુ સરળ અને સાદી ભાષામાં એમને પ્રકૃતિ અને સંસ્કૃતિ અને વિકૃતિ વિશેની સમજણ આપી છે અને વચ્ચેનો ભેદ પણ આપણને સમજાવ્યો છે તો ચલો હવે પ્રકરણ તરફ આગળ વધીશું પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ એક સહજ સ્વભાવ જે સ્વાભાવિક રીતે જે સરળ રીતે જે કુદરતી કહીએ છીએ એ જે વસ્તુઓ છે એને આપણે પ્રકૃતિ કહીએ છીએ સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું જે કુદરતી છે જે સ્વાભાવિક છે એના કરતા પણ ઉપર ઉઠવું એને અહીં સંસ્કૃતિ કહી છીએ અને વિકૃતિ એટલે કે સહજ સ્વભાવથી નીચે પડવું જે સ્વાભાવિક વસ્તુ છે એનાથી પણ આપણે નીચે ઉતરવું ઉતરતી કક્ષાનું કાર્ય કરો તો એને આપણે વિકૃતિ કહીએ છીએ પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ છે સહજ છે પ્રકૃતિ એ જો એ વચોવચ છે જો પ્રકૃતિ કરતા નીચા ઉતરીએ છીએ તો એ વિકૃતિ ગણાય છે અને પ્રકૃતિથી ઉપર ઉઠીએ છીએ તો એ સંસ્કૃતિ ગણાય છે અહીં લેખકે ખૂબ જ સરળ અને સાદા ઉદાહરણો દ્વારા આપણને પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ શું છે તે સમજાવ્યું છે માણસની એક પ્રકૃતિ હોય છે એક સંસ્કૃતિ હોય છે એક વિકૃતિ હવે આપણને એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે આપણને ભૂખ લાગે છે ભૂખ લાગે છે અને આપણે ખાઈએ છીએ તો એ આપણી પ્રકૃતિ છે ભૂખ ન લાગવા છતાંય માણસ ખાય છે તો એની વિકૃતિ છે ભૂખ લાગી નથી છતાં પણ માણસ ખાય છે તો એ વિકૃતિ છે એ પ્રકૃતિ કરતા ક્યાંક નીચે ઉતર્યો છે અને ભૂખ લાગવા છતાં પણ ભૂખ લાગી છે છતાં પણ આજે એકાદશી છે એટલા વાસ્તે એટલા માટે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી એ એની સંસ્કૃતિ છે ભૂખ લાગે છે છતાં કે આજે એકાદશી છે કે કોઈ પણ એવો સમય છે કે એને ભગવત સ્મરણ કરવું છે ભગવાનનું ધ્યાન ધરવું છે અને એ દિવસે એને ભોજન ગ્રહણ નથી કરવું અને સંયમ રાખે છે ઉપવાસ કરે છે તો એ સંસ્કૃતિ છે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે એટલે કે ભૂખ લાગે અને ખાવું ભૂખ લાગે છે અને ખાઈએ છીએ એ પ્રકૃતિ છે પરંતુ ભૂખ નથી લાગી છતાંય ખાઈએ છીએ એટલે પ્રકૃતિ કરતા આપણે નીચે ઉતરીએ છીએ તો એ વિકૃતિ છે પરંતુ ભૂખ લાગી છે એકાદશી છે કોઈ એવો દિવસ છે કે ભગવત સ્મરણ કરવું છે ભગવાનનું ધ્યાન ધરવું છે આજે કે જમવું નથી સંયમ કરવો છે તો અને ઉપવાસ રાખીએ છીએ તો એ પ્રકૃતિ કરતા ક્યાંક ઉપર ઉઠીએ છીએ તો એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે એક બીજું પણ સરસ ઉદાહરણ આપ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તો એ પ્રકૃતિ છે આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તો એ આપણી વિકૃતિ છે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે એક સાદા અને સરળ ઉદાહરણો દ્વારા આપણને બહુ જ મોટી વાત અહીં કહી છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તો એ આપણી પ્રકૃતિ છે પરંતુ આપણે મહેનત કરવાનું ટાળીએ છીએ બીજાની મહેનતને લૂંટીને જો આપણે ખાઈએ છીએ અને આપણે ભોગ ભોગવતા રહીશું તો એ આપણી વિકૃતિ છે આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય પરંતુ તેમ છતા એટલે કે તેમ છતાં પણ આ માણસની પ્રકૃતિ નથી એવી ઘણી વસ્તુઓ જે મોટા ભાગના લોકોમાં જોવા મળતી હોય તો એવું નથી કે બહુધા લોકોમાં જોવા મળે છે વધુ લોકોમાં જોવા મળે છે તે પ્રકૃતિ જ છે નહીં પરંતુ જાતે મહેનત ન કરવીને અન્યનું અન્યની મહેનતને લૂંટીને ભોગવિલાસ કરવો એ મોટા ભાગના લોકોમાં જોવા મળે છે પરંતુ એ બધા લોકોમાં મોટા ભાગના લોકોમાં જોવા મળે છે તો એ એવું ન સમજવું કે પ્રકૃતિ છે એ વિકૃતિ જ છે એટલે આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી વિકૃતિ જ છે ભલે ને એ આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી આજ સુધી દેખાતી હોય અને પછી ભલે એ વધુ ને વધુ લોકોમાં જોવા મળતી હોય કે બહુ પ્રાચીન સમયથી એટલે કે જૂના સમયથી પણ ચાલી આવતી હોય છતાં પણ એ વિકૃતિ છે તેમ છતાં પણ એ કદાપી ક્યારે પણ સંસ્કૃતિ હોય શકે નહીં પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે એક જે બીજું એક્ઝામ્પલ આપ્યું છે એ પણ બહુ બેસ્ટ છે કે મહેનત કરીને ખાવું એ આપણી પ્રકૃતિ છે પરંતુ મહેનતને ટાળીને બીજાની મહેનતને લૂંટીને આપણે ભોગવિલાસ કરીએ છીએ તો એ વિકૃતિ છે પરંતુ આપણી મહેનતમાંથી આપણે મહેનત કરીને એમાંથી અન્યને આપણે મદદ કરીએ છીએ અન્યને અન્યના કામમાં આવીએ છીએ તો એ પ્રકૃતિ કરતાં આપણે ઉપર ઉઠ્યા છીએ એટલે કે એ આપણી સંસ્કૃતિ છે તો આ પ્રકારની જે માણસની શ્રમ પોતાના શ્રમથી જે પેદા થયેલી જે ચીજ છે એ બીજાને આપ્યા વિના એ ભોગવતો નથી એ બીજાને આપીને વહેંચીને ભોગવે છે તો એ માણસની સંસ્કૃતિ છે માણસમાં અને પશુમાં ફરક છે અંતર છે મનુષ્યમાં અને પશુમાં અંતર છે કારણ કે મનુષ્યને બુદ્ધિ એ પશુઓ કરતા અનેક ગણી છે એ પોતાની બુદ્ધિ દ્વારા એ પોતાના વિચારો પોતાની વાણી દ્વારા અન્યની સમક્ષ રજૂ કરે છે આ અંતરને વધારો માણસ અને પશુના વચ્ચે જે ફર્ક છે એ ફર્કને વધારતા જાઓ નહીં કે મનુષ્ય પશુ જેવું બનતું જાય એમ માણસમાં અને પશુમાં ફર્ક છે અંતર છે આ અંતરને વધારો પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું આપણે પશુપણામાંથી નીકળતા જઈએ અને માણસપણા તરફ આગળ વધતા જઈએ તો એ આપણી સંસ્કૃતિ છે તેને સંસ્કૃતિ વર્ધન કહે છે એટલે કે તે બાબત આપણી સંસ્કૃતિમાં વધારો કરે છે આપણે પશુપણામાંથી નીકળતા જઈને માણસપણામાં આગળ વધતા જઈશું તો જ એ સંસ્કૃતિ વર્ધન છે તો સંસ્કૃતિમાં વધારો થશે માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું પરંતુ કયો આનંદ વિકૃત છે કયો પ્રાકૃત છે કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે એટલે કે માણસ પોતે આનંદને ઈચ્છે છે કે જીવનમાં હંમેશા આનંદને વ્યક્તિ ઈચ્છતો હોય છે તો આનંદને ઈચ્છે ઈચ્છીએ છીએ પરંતુ એ આનંદ કેવો છે વિકૃત છે કે પ્રાકૃત છે કે સંસ્કૃત છે એનો ખ્યાલ દરેક મનુષ્ય રાખવું જરૂરી છે જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ સુખ છે એટલે કે જે સુખ જે આનંદ આપણે અન્યને પણ આપી શકીએ છીએ એ જ ખરું સુખ છે એ જ ખરો આનંદ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે એ જ સંસ્કારોથી ભરેલો આનંદ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે અને જે આનંદ જે સુખ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે વિકૃતિ તરફ નહીં તો એ સંસ્કૃતિ તરફ લઈ જતો આનંદ જ સાચો આનંદ છે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી કહી શકીએ એટલે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી સંસ્કૃતિ સારી જ છે અને વિકૃતિ હંમેશા ખરાબ છે પરંતુ પ્રકૃતિ શું છે તો પ્રકૃતિ નથી સારી નથી ખરાબ તેવી જ તે જેવી રીતે તે જેવી છે તેવી જ છે પ્રકૃતિ નથી સારી નથી ખરાબ એ જેવી છે તેવી જ છે જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું છે બીજું કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમકે એ તેની પ્રકૃતિ છે એટલે કે કાગડો કાળો છે તો આપણે એને ખરાબ ન કહી શકીએ કારણ કે એની પ્રકૃતિ છે એ કુદરતી રીતે કાળો છે એની પ્રકૃતિ છે તો આપણે એને ખરાબ કહી શકીશું નહીં બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો પણ ન કહી શકીએ એટલે બગલો સફેદ છે તો એ સફેદ છે એટલે સારો છે એ પણ આપણે ન કહી શકીએ કેમ કે તે તેની પ્રકૃતિ છે એટલે કે પ્રકૃતિથી પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે અને પ્રકૃતિથી આપણે નીચે ઉતરીએ છીએ ભાવ લાવીએ છીએ તો એ વિકૃતિ છે અને પ્રકૃતિથી આપણે ઉપર ઉઠીએ છીએ આગળ વધીએ છીએ તો એ સંસ્કૃતિ છે ઘણી વાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે એટલે કે આ બાબતમાં આપણે સાવધાન રહેવાની સમજવાની જરૂર છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ એમની વિકૃતિ કાય આપણે અપનાવવાની નથી એ સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે એટલે અહીં પ્રકૃતિ સંસ્કૃતિની વિકૃતિનો ભેદ દર્શાવીને લેખકે જણાવ્યું છે કે આપણે પશ્ચિમના દેશોની વાત કરીએ તો પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ખૂબ જ આગળ વધ્યા છે ટેકનોલોજીના ક્ષેત્રે તેઓ આગળ વધ્યા છે તો એમની પાસેથી પણ આપણે કંઈક લેવું જોઈએ ઘણી એવી વસ્તુઓ છે જે પશ્ચિમના લોકો પાસેથી આપણે લેવી જરૂરી છે પરંતુ એવું નથી કે એમનામાં બધી બાબતો સારી છે એમની જે જે વસ્તુઓ જે આપણે લેવા જેવી છે એની સાથે સાથે એમાં કેટલોક વિકૃતિનોય અંશ છે એવી કેટલી વિકૃતિઓ છે જે પશ્ચિમના લોકોમાં પણ છે તો આપણે એ વિકૃતિઓનો અસ્વીકાર કરવાનો છે એ વિકૃતિઓ લેવાની નથી એ વિકૃતિઓને આપણે સંસ્કૃતિ માનવાની ભૂલ કરવાની નથી એમની વિકૃતિઓને આપણે કોઈ પણ કારણે અપનાવવાની નથી અને તે સિવાય એ વિકૃતિઓને છોડીને દુનિયાભરની જેટલી બી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની જરૂર છે અને તે આપણે અપનાવી લેવી જોઈએ આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈને પણ આપણે ત્યાંની પણ ભલે હોય એટલે કે આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃત હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ વિકૃતિ એ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વજરીય છે એટલે કે સદંતર એટલે કે હંમેશા ત્યાગને પાત્ર છે એટલે કે આપણે એક વાત કરી કે પશ્ચિમના દેશોની વાત કરીએ તો એમની એ લોકો વિજ્ઞાનમાં આગળ વધતા ગયા છે અને એમની પાસે ઘણું એવું બધું છે જે આપણે સ્વીકારવું જોઈએ પરંતુ એમની સાથે ઘણી બધી વિકૃતિઓ પણ છે જે આપણે ટાળવી જોઈએ તો એવી ઘણી બાબતો છે જે આપણે પશ્ચિમના લોકોની લેવાની છે એવી ઘણી સાંસ્કૃતિક બાબતો અને ઘણી એવી વિકૃતિ છે જેનો આપણે અસ્વીકાર કરવાનો છે તો હવે એ વાત હતી પશ્ચિમના દેશોની પણ હવે વાત છે કે દુનિયાભરના દેશોની સંસ્કૃતિ લઈ પણ આપણે આપણા ત્યાં જ આપણા ત્યાં જ ઘણી એવી બાબતો છે જે વિકૃત છે તો પ્રાચીન કાળથી પણ કેટલી એવી ચીજો ચાલી આવી છે જે આપણા ત્યાં છે છતાં પણ એ વિકૃત છે તો એવું નથી કે આપણી જ છેલ્લે આપણે એનો સ્વીકાર કરવાનો છે આપણી પાસે પણ રહેલી કે આપણામાં હોય એવી કેટલી વિકૃતિઓનો પણ આપણે અસ્વીકાર કરવાનો છે ભલે પ્રાચીન કાળથી આપણા દેશમાં ચાલી આવી છે તો પણ તેનો આપણે હરગીઝ એટલે કે કોઈ પણ કારણે સ્વીકાર કરવાનો નથી એ વિકૃતિ ભલે આપણી જ હોય તો પણ આપણે એનો અસ્વીકાર કરવાનો છે વિકૃતિ ચાહે બીજાઓની હોય ચાહે આપણી હોય એ સદંતર વજરીય છે એટલે કે સદંતર ત્યાગને પાત્ર છે અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું પ્રકૃતિને પણ સ્વીકારવાની છે પરંતુ પ્રકૃતિનું શોધન કરતા રહેવું એટલે કે તેમાં પણ આપણે ઊંચા ઉઠતા રહેવું તેમાં પણ આપણે એ પ્રકૃતિ કરતા ઉપર ઉઠવાના પ્રયત્નો કરવા પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું અને આપણે જે પ્રકૃતિ છે એનાથી ઉપર ઉઠીને પ્રકૃતિને આપણે સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે આપણી પ્રકૃતિ છે પરંતુ માંસાહાર છોડીએ તે માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે આપણે ભૂખ્યા નથી રહી શકતા ખાવું એ આપણી જરૂરિયાત છે એટલે આપણે ખાવાનું છોડી શકતા નથી એ આપણી પ્રકૃતિ છે તો પ્રકૃતિ તો તો સહજ છે છે એ જરૂરી જ પરંતુ માંસાહાર આપણે કરીએ તો એ વિકૃતિ છે તો માંસાહારને છોડી દઈએ અને તે જરૂરપણે છોડવો જોઈએ કારણ કે તે સંસ્કૃતિની દિશામાં આગળ વધવાનું એક પગલું છે ખાવામાં સંયમ રાખીએ આપણે ખાવામાં સંયમ રાખીએ છીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું એટલે કે ખાવું એ પ્રકૃતિ છે પરંતુ ભૂખ વગર ખાવું એ વિકૃતિ છે તો ખાવા પર સંયમ રાખવો કઈ વસ્તુને આહારમાં લેવી અને કઈ વસ્તુને ન લેવી એ વસ્તુનો પણ સ્વીકાર કરવો એને માનવું એ પણ એક સંસ્કૃતિ છે એટલે કે ખાવામાં સંયમ રાખીએ તો જરૂર રાખીએ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં આગળ વધશું મારું તો માનવું એ છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે બહુ આગ્રહ કરી કરીને ખવડાવું અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે પણ આજે હજી માણસને આ સમજાતું નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી જ્યારે તેને શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથકરણ કરતો રહેશે વિશ્લેષણ કરતો રહેશે પ્રયોગો કરતો રહેશે અને પોતાની દિશામાં આગળ વધતો રહેશે એટલે અહીં પણ એમને બહુ સરસ વાત કરી છે કે લેખક કહે છે કે એમનું પોતાનું માનવું છે કે જેમ જેમ વૈજ્ઞાનિક અભિગમ વધશે જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરતો થશે લોકો વિજ્ઞાનમાં માનતા થશે તેમ તેમ માણસમાં વૈજ્ઞાનિક વૃદ્ધિ જે વૃત્તિ છે એ જેમ જેમ વધતી જશે એટલે કે વૈજ્ઞાનિક અભિગમ જેમ જેમ કીળવાતો જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે આપણે જોઈએ છીએ કે આપણી બંધારણમાં આપેલી ફરજોમાં પણ આપવામાં આવી છે કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો તો માણસમાં જેમ જેમ વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે હવે માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જાય છે બહુ આગ્રહ કરી કરીને ખાવું આપણે સંસ્કૃતિમાં માનીએ છીએ કે બધાને આગ્રહ કરવો છે એમને ખવડાવવું પડે તો બહુ આગ્રહ કરી કરીને ખવડાવવું અને એક્રાંત્યાની માફક ખાવું આગ્રહ કરી કરીને આપણે લોકોને આપીએ છીએ ખવડાવીએ છીએ તો આ જે વસ્તુ છે એને આપણે છોડવાની છે અક્રાંત્યાની માફક ખાવ એક દારૂ બસ ખાયા જ કરું કોઈ કંટ્રોલ વગર કાબુ વગર તો એક પ્રકારની એ વિકૃતિ છે પણ આજે હજી માણસને આ સમજાયું નથી કારણ કે માણસની પાસે જે આપણી જે શરીર રચના છે એ શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન જ નથી જો એને શરીર રચનાનું જ્ઞાન હોય પાચન પ્રક્રિયાનું જ્ઞાન હોય અને શરીરની આંતરબાહ્ય રચના જે છે આંતરબાહ્ય જે જ્ઞાન હોવું જોઈએ એ જો એની પાસે હોય તો એ આ વિકૃતિને છોડી શકે છે એટલે કે જ્યારે તેને શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે ભૂખ વગર ખાવું અને જેમ વધુ ને વધુ ખાવું એ શરીર માટે હાનિકારક છે અને તો જ આ વિકૃતિને છોડી શકશે એટલે કે માણસ કાયમ સંસ્કૃતિ માણસે શું કરવાનું છે કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે એને આ વિચારવું પડશે અને પૃથ્થકરણ કરતો રહેશે વિશ્લેષણ કરતો રહેશે બંને વચ્ચેના ભેદ સમજતો રહેશે પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે અને મનુષ્ય આ રીતે પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે તો અહીં આપણે આટલા સુધી જોઈશું અને પાછળની જે અન્ય બાબતો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો અહીં વિનોબા ભાવે બહુ સરળ ભાષામાં સમજ આપી છે કે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ શું છે અને આપણે પ્રકૃતિથી કેવી રીતે ઉપર ઉઠવું છે કેવી રીતે સંસ્કૃતિને અપનાવી છે તેની એક સરળ ભાષામાં આપણને સમજ આપી છે અને બાકીની જે માહિતી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી રજા લઈએ